આજે આપણે દિવાળી અને નવું વર્ષ 2081 ઉજવવા માટે ભેગા થયા છીએ, પણ કદાચ આપણને ખબર નહીં હોય કે ઇન્ડિયાના બધા જુદા જુદા રાજ્યો કેવી રીતે દિવાળી ઉજવે છે અને શા માટે. સો ફોર એક્ઝામ્પલ, ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર ભારતમાં ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી પાછા આવ્યા. રાક્ષસ રાવણની જીત મેળવ્યા પછી અયોધ્યાના લોકોએ નગરને પ્રકાશિત કરવા માટે તેલના દીવા પ્રગટાવીને રામનું સ્વાગત કર્યું. આ પરંપરા આજે પણ દીવાઓ, મીણબત્તીઓ, ઇલેક્ટ્રિક લાઇટ્સથી સજ્જ ઘરો, શેરીઓ સાથે ચાલુ છે. આ બધા રાજ્યોમાં ઉજવણી દશેરાના દિવસથી શરૂ થાય છે. દિવાળીમાં ભવ્ય આતશબાજી, લક્ષ્મી પૂજા સાથે સમાપ્ત થાય છે અને મીઠાઈઓ અને ભેટોની આપ લે થાય છે. મેરી ચોખટ પે ચલ કે આજ ચારો ધામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત બે મેરે ઘર રામ આયે હૈ. કથા સબરી કી જૈસે જુડ ગઈ મેરી કહાની સે, ના રોકો ધોને દો ચરણ આંખોં કી પાણી સે, બહુત ખુશ હૈ મેરે આંસુ. પશ્ચિમ બંગાળમાં કાલી માતાની પૂજા થાય છે. બધા બાકીના ભારતના દેશો જ્યારે લક્ષ્મી દેવીની પૂજા કરે છે ત્યારે બંગાળી લોકો કાલી માતાની પૂજા કરે છે અને શક્તિ અને અનિષ્ટની રક્ષણ માટેના આશીર્વાદ માંગે છે. મહારાષ્ટ્રમાં દિવાળી 5 દિવસનો તહેવાર છે, જેની શરૂઆત વાસુ બારસથી થાય છે. ગાયોની પૂજા થાય છે અને બીજા દિવસે ધનતેરસ, લક્ષ્મી પૂજા, ધાતુઓની ખરીદી અને સમૃદ્ધિ માટે ધાર્મિક વિધિઓ કરવાનો સમાવેશ થાય છે. તામિલનાડુમાં કોની પૂજા થાય છે? તામિલનાડુમાં દિવાળી એટલે નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. નરકાસુર રાક્ષસ પર ભગવાન શ્રી કૃષ્ણની જીતની યાદમાં ઉજવવામાં આવે છે. દિવસની શરૂઆત ઓઇલ બાથથી થાય છે અને ફટાકડા ફોડવામાં આવે છે, મીઠાઈઓ, સ્વાદિષ્ટ વાનગીઓ
હવે આપણા ગુજરાત દિવાળીની શરૂઆત એટલે નવું નાણાકીય વર્ષ, નવું ફાઇનાન્શિયલ યર શરૂ થયું અને વાણિયા લોકો સમૃદ્ધિ અને શાણપણ માટે લક્ષ્મી દેવી અને ભગવાન ગણેશની પૂજા, ઘરોને રંગોળી સાથે શણગારવામાં આવે છે. પંજાબ, પંજાબી લોકો દિવાળી શું કામ ઉજવે છે? પંજાબી લોકો દિવાળીને બંદી છોડ દિવસ કહેવામાં આવે છે, જે ગુરુ હરગોવિંદજીને કેદમાંથી મુક્ત કરવાની યાદમાં ઉજવવામાં આવે છે. શીખો ગુરુદ્વારામાં જઈ ઘરોને પ્રકાશિત કરી મીઠાઈઓ વેચી અને ઉજવણી કરે છે. અમૃતસરમાં કયું ટેમ્પલ છે? ગોલ્ડન ટેમ્પલ. સો ગોલ્ડન ટેમ્પલમાં દિવાળીના દિવસે લાખો લોકો આવે છે, પૂજા કરે છે, પ્રેયર કરે છે અને લાખો લોકોને એ દિવસે જમાડવામાં આવે છે. ઓડિશા દિવાળીને કનેરિયા કાઠી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં લોકો અમાવસ્યા એટલે કે નવા ચંદ્રની કાળી રાતને પ્રકાશિત કરવા માટે શણની દાંડી ચડગાવે છે. આ તહેવારને પૂર્વજોની પૂજા દ્વારા પણ ચિહ્નિત કરવામાં આવે છે, જેમાં પરિવારો પૂર્વજોના આત્માને માર્ગદર્શન અને આશીર્વાદ આપવા માટે દીવા પ્રગટાવે છે. ગોવામાં નરકાસુર રાક્ષસના ઉતળા દહન સાથે દિવાળી ઉજવવામાં આવે છે, જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ પૂતળાઓ ફટાકડાથી ભરેલા છે અને ભવ્યતામાં આગ લગાડવામાં આવે છે. ફેસ્ટિવલમાં પરંપરાગત નૃત્ય, સંગીત અને મિજબાનીનો પણ સમાવેશ થાય છે. હવે અમે જૈન છીએ. જૈન લોકો દિવાળી શું કામ ઉજવે છે? જે જૈન હોય એને આન્સર આપતા. જૈન લોકો દિવાળી શેના માટે ઉજવે છે? મહાવીર ભગવાન, ભગવાન શ્રી મહાવીરનો નિર્વાણ દિવસ કહેવાય છે. સો મહાવીર ભગવાનનો નિર્વાણ પાવાપુરીમાં થયો અને એ દિવસે એ મોક્ષ પામ્યા એટલે ભવિષ્યમાં કોઈ દિવસ જન્મ લેવો ન પડે. સો ભગવાન મહાવીરના નિર્વાણ દિવસ તરીકે નવું વર્ષ જૈનો ઉજવે છે. એ જ સાથે મહાવીર ભગવાનના પહેલા શિષ્ય ગૌતમ સ્વામી, એ દિવસે એમને કેવળ જ્ઞાન થયું. એટલે જૈનો માટે તો આ બહુ જ મોટા પાયે ઉજવવા માટેનો દિવસ કહેવાય છે. મેરી ચોખટ પે ચલ કે આજ ચારો ધામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મે મેરે મહાવીર આયે હૈ, કથા ચંદન પાળા કી જુડ ગઈ મેરી કહાની સે, ના રોકો આજ ધોને દો ચરણ આંખો કે પાણી સે, બહુત ખુશ હૈ મેરે આંસુ કે પ્રભુ કે કામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મે મેરે મહાવીર આયે હૈ. Good job.